પુસ્તક રૂપે સૌથી પહેલી પ્રગટ થયેલી શ્રીધરાણીની કૃતિ કાવ્યસંગ્રહ કોડિયા પછી આવ્યો 1934માં. 1930માં નાસિકની જેલમાં હતા શ્રીધરાણી, દાંડીકૂચમાં ભાગ લીધો હતો, પરિણામે સજા થઈ. જેલની દિવાલોની બહારના એક વડલાની એક ડાળીનો ટુકડો એ દેખાતો હતો. એણે અનુસંધાન કર્યું મનોમન, જૂનાગઢમાં જ્યારે રહેતા ત્યારે જે વડ જોયો હતો એનું, અને એમાંથી આ નાટક નીપજ્યું વડલો. 1930માં લખાયું. શ્રીધરાણીની ઉંમર 19 વર્ષ એ વખતે. એ પછી 1952માં શ્રીધરાણી શું કહે છે? આમ તો વડલો એક નાટક છે, પણ મારે મન એ એક સોનેટ સિક્વન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણને પહેલા લખેલું સુધારવાનું મન થાય, પણ વડલો મારી એક એવી કૃતિ છે કે એમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થ થતા અનુભવું છું. 1952માં લખે છે, જ્યારે એ પરદેશના પાણી પણ વર્ષો સુધી પી ચૂક્યા છે, અંગ્રેજી સાહિત્યના પરિચયમાં પણ બહુ નિકટતાથી આવ્યા છે, ત્યારે એમને આ કહ્યું. એક આ નાટક વિશે મેં પહેલાં 19 વર્ષની ઉંમરની તો વાત કરી, પણ એ ઉંમરે આણે જે નાટક લખ્યું ને શ્રીધરાણીએ, એ એવું નાટક છે કે જેને માટેનું કોઈ મોડેલ એમની પાસે અગાઉ ગુજરાતી ભાષામાં નહોતું. આપણે એમ ન કહી શકીએ કે આ ફલાણા લેખકનું જોઈને કે એમનું અનુસરણ અનુકરણ કરીને કે એમનામાંથી પ્રેરણા મેળવીને એમણે આ નાટક લખ્યું હશે. એવું તદ્દન જુદી જાતનું નાટક છે, અને એમના પછી પણ આ પ્રકારના નાટકો પ્રમાણમાં ઓછા લખાયા છે અથવા લગભગ નથી લખાયા. હવેનું જે ગીત રજૂ કરવાના છે શ્રદ્ધાબેન, તમે વાંચો ને તો તમને એમ થાય કે, અને પહેલી વાર મને થયેલું જ્યારે એને કહ્યું ને કે આ ગીત હું ગાવાની છું, મેં કીધું આ કેવી રીતે ગાશે આ? કારણ કે એમાં તુંબડી શબ્દ આવે છે, એમાં દંડિકા શબ્દ આવે છે, પણ પછી સાંભળ્યું ને ત્યારે આ પેલા બધા તુંબડી ને દંડિકા એ મંજીરા જેવા લાગવા માંડ્યા. તો સૃજનની આંખ ઓગળી. સરસ બાળક પ્રકૃતિના રમકડા કરે છે. મધમાખી તારા જેવી મીઠી ખંત દે. બાળક કોમ્પ્યુટર કે વિડીયો ગેમ્સ નથી માંગતું, પણ પ્રકૃતિના રમકડા માંગે છે. તારા
દક્ષિણામૂર્તિની અગાશીમાં એક સાંજે ઉભા ઉભા જે પહેલવેલું કાવ્ય શ્રીધરાણીએ લખ્યું એ આ તારા તારા. કુમારભાઈએ ઉલ્લેખ કર્યો હતો એમના વક્તવ્યમાં એમ કુમાર સામાયિકના જૂન 1927ના અંકમાં 257માં પાના પર આ કાવ્ય છપાયેલું. એ વખતે આખા વર્ષના સંગ પાના નંબર આપવાનો રિવાજ હતો એટલે 257 એટલો મોટો અંક નહોતો. અને એમણે એમ કહ્યું કે નામ વગર છપાયું કેમ એમ થયું, આ અપવાદ નહોતો, આ નિયમ હતો તે વખતે. એ જમાનામાં આપણા લગભગ બધા જ સામયિકોમાં એક નિયમ હતો કે તંત્રી સામે ચાલીને આમંત્રણ આપે અને એના પ્રત્યુત્તરમાં જો કૃતિ આવી હોય, લેખ હોય કે કવિતા કે જે કંઈ હોય, તો એની સાથે લેખકનું નામ આવે. જો લેખકે સામે ચાલીને મોકલ્યું હોય તો એની સાથે લેખકનું નામ છપાય નહીં, માત્ર મળેલું એટલું છપાય. આપણા ઘણા બધા બહુ જ જાણીતા કવિઓ, કવિકાંત, રમણભાઈ, બીજા કવિઓ રમણભાઈ નીલકંઠ, એમની શરૂઆતની કૃતિઓ આ રીતે જ છપાયેલી છે, મળેલું એવી સંજ્ઞાથી. અહીંયા મળેલું એમ પણ નથી છાપ્યું, કારણ કે કવિએ નહોતું મોકલ્યું, મોકલ્યું તો એમના ગુજરાતીના શિક્ષકે ગિરીશભાઈએ. એટલે નથી મળેલું છાપ્યું, નથી કવિનું નામ છાપ્યું, પણ આ એમનું પહેલું જ કાવ્ય. આ ગીત પછી ખાસ મારે કહેવું જોઈએ કે જે બધા ગીતો આપણે સાંભળીએ છીએ એને માત્ર કંઠ શ્રદ્ધાબેને નથી આપ્યો, એનું સ્વરાંકન પણ એમનું છે. અને એટલા માટે હું અત્યારે કહું છું કે એક પછી એક ગવાયેલા બે ગીતો કેટલી જુદી રીતે એનું સ્વરાંકન થયું. પહેલામાં પૂરેપૂરો ક્લાસિકલ બેઝ હતો વર્ષા ગીતમાં, અને અહીંયા સહેજ પણ ચીપ બન્યા વગર વેસ્ટર્ન મ્યુઝિકનો બહુ જ થોડોક ટચ આપીને પણ આખા ગીતને ઉઠાવ આપ્યો. સંગીતકાર પણ કવિના ભાવને, કવિના અનુભવને અનેક ગણું વધારીને આપણી સમક્ષ રજૂ કરે. અને આ ગીતની બંદિશ અને એની પહેલાની બંદિશ એમાં આપણને આવી કોઈક વાતની ના દર્શન થયા. હવે પછીનું જે ગીત છે મેં બહુ જ શોધખોળ કરવાનો પ્રયત્ન કર્યો છે. 1930માં લખાયેલું છે, તારીખ પણ આપી છે કોડિયામાં. અત્યારે હું તારીખ નહીં વાંચું, 7 જુલાઈ મહિનો છે, તારીખ ભૂલી ગયો છું. પણ ઘણી મેં ખાંખા ખોવા કર્યા કે એવું શું બન્યું હશે કે જેને કારણે શ્રીધરાણીએ આ ગીત લખ્યું, પણ કશું મહત્વ નથી, કંઈક બન્યું છે. અને સામાન્ય રીતે આપણે ત્યાં જે જાતના ગીતો લખાય છે એના કરતા જુદી જ જાતનું ગીત લખાયું છે. માન તમારે હાથ ન સોંપ્યું, કેમ કરી અપમાન. દાદાજીએ પોતે જ કાવ્યની ઉપર લખ્યું છે, રાગ પણ એમણે લખ્યો છે કે રાગ કેદાર પર. એટલે એમણે પણ કંઈક ધૂન વિચારી હશે, તો મેં પણ રાગ કેદારમાં જ પ્રયત્ન કર્યો છે. કવિતામાં આપણા ગીતોમાં દૈન્ય ભાવ, દીનતા ભાવ તો ઘણી બધી વાર જોવા મળે છે. હરી જેવો તેવો હું દાસ તમારો, કે મારી નાળ તમારે હાથે હરી સંભાળજો રે. પણ આવું સ્વમાનનું, પોતાના ગૌરવનું, આત્મગૌરવનું કાવ્ય કોઈ અર્વાચીન કવિ જ લખી શકે, એટલું જ નહીં શ્રીધરાણી જેવો કોઈ કવિ જ લખી શકે. શ્રીધરાણીએ જ્યારે એમ કહ્યું કે શ્રીધરાણીની અમર કવિતા, ત્યારે તો એમની નજર સામે અમરભાઈ અને કવિતા હતા એટલે એમ કહી શક્યા. પણ આ સમાન કાવ્ય તો લખાયેલું 1930માં, ત્યારે એમને સ્વપ્ને ખ્યાલ ન હોય કે મારા જ કુટુંબની એક છોકરી શ્રદ્ધા નામે આ મારું ગીત ગાશે. પણ શ્રદ્ધાનું નામ આ કાવ્યમાં એમણે વણી લીધું છે. શ્રદ્ધાના અણડગ ખડકો પર પાયા રોપ્યા પ્રાણના, તો એ શ્રદ્ધા પાસેથી બીજું એક વધારે ગીત. વડલોનું આ બીજું ગીત રજૂ કર્યું તો એક વાત હું કર્યા વગર નથી રહી શકતો. અંગત ડોક્ટર કૃષ્ણલાલ શ્રીધરાણીને
મેં ક્યારેય દૂરથી પણ જોયા નથી, પણ એમનો પહેલવેલો પરિચય મને થયો એ આ વડલો નાટકથી. નોઈરા સ્કૂલમાં હું ભણતો ત્યારે અમે વિદ્યાર્થીઓએ, ચોક્કસ સાલ યાદ નથી પણ 1953 કે 54 હશે, વડલો ભજવેલું સ્કૂલમાં, અને એમાં વડલોનું પાત્ર ભજવવાનું મારે માથે આવેલું. અને આમ તો શ્રીધરાણીએ પોતે એને નાટકને કરુણ પર્યવસાય, શોક પર્યવસાય નાટક તરીકે ઓળખાયું છે, ટ્રેજેડી, પણ અમારે હાથે એની કોમેડી થતાં થતાં સહેજમાં રહી ગઈ હતી. એવું થયું હતું કે છેવટે જ્યારે વાવાઝોડું આવે છે અને બધા ઝાડો ધ્રુજવા લાગે છે, ત્યારે એ કરવાને માટે બંને વિંગમાં સાઈડમાં મોટા મોટા પેડેસ્ટલ ફેન ગોઠવ્યા હતા, જેથી આખું જંગલ અચમચી રહ્યું છે એમ થાય. પણ જ્યારે નાટક ભજવું ત્યારે ખરે વખતે બંને પંખા બગડી ગયા, ચાલ્યા નહીં. હવે જો હવે ધ્રુજીએ નહીં તો આખું નાટક કોમેડી થઈ જાય, પણ અમને સદબુદ્ધિ સૂજી એ વખતે અને અમારા પોતાના હાથ પગ હલાવીને પંખાની રાહ જોયા વગર અમે ધ્રુજવા માંડ્યા. તો આ શ્રીધરાણીનો પહેલો પરિચય. અને બે વાત આ ગીત માટે, એક જ થોડાક વાક્યો જ. ચંદ્રવદનની પહેલાં પણ વાત કરી વક્તાઓએ, એમને ખીજાતા બિલકુલ વાર ન લાગતી, પણ રીઝાતા બહુ વાર લાગતી, એમને રીઝવવા બહુ અઘરા, પણ એકવાર રીઝે તો પછી ખલાસ. કેટલું આ ચંદ્રવદન આ ગીત ઉપર રીઝ્યા છે, ભતવારીના ગીત ઉપર. સેંસળે સિંદુર આંખમાં આંજણ, નાકમાં નથળી, હાથમાં કડલા, પગમાં ઝાંઝર, ઘેરવાઓ ઘાઘરો અને કસુંબલ ચુંદડી, માથે મહીની મટુકી અને ભાતની પોટલી. આ વર્ણન મારું નથી, કવિનું જ, નાટકમાં જ છે, ભથવારીના પ્રવેશની સૂચનામાં. શા માટે કર્યું હશે? ભથવારી જે ગીત ગાય છે એ ગીત જ અનોખું છે, સાહિત્યમાં ચિરસ્થાન પામે એવું છે, ચંદ્રવદન કહે છે. વર્ણનાત્મક, રોમાંચક, લલિત ભાવનું ભર્યું ભર્યું એ રંગીલું ગીત છે, અને એ ગીત ચિરકા ગુંજા કરે તો ગાનારી, થનગંતી, ભથવારી મનભોમમાં નહીં ઘૂમ્યા કરે. વર્ણનાત્મક, રોમાંચક, લલિત ભાવથી ભર્યું ભર્યું, લટક મટક શબ્દો થકી લટકાવું, અભિનયના મરોડ થકી ગવાતું સાંભળે અને જુએ તે મનમાં એ ચિરકા માટે ગુંજ્યા જ કરે. આ થનગંતી, ગોધણધણી, ભથવારી અનાયાસ પોતાનું વર્ણન કરે છે. નાટ્ય લેખનને મોહર મારનારું, રંગભૂમિ ઉપર પોતાનું જ પાત્ર લેખન કરનારું એ ગીત છે. નાટકકારનો આ આગવો કસબ છે, ચંદ્રવદન કહે છે. નાટકકારનો આ આગવો કસબ છે, પોતિકી જીભની પીછીએ
ભથવારી પોતાના રંગોને ચિત્રી સંગીતમાં બહેલાવે છે. ગીત સહસા જ રંગભૂમિનો શણગાર બની ઝહકી રહે છે. આટલા વખાણ ચંદ્રવદન પાસે કરાવવા જરાય સહેલું કામ નહોતું. Re pa ma pa ni શિવિંગ કરે તાર મરદંગ